નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે ને હાર્દિક પટેલ આજે વડોદરા આવી પહોંચ્યા હતા હાર્દિક પટેલ હાલમાં જ કોંગ્રેસ પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ બન્યા છે અને કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ વડોદરામાં તેમની આ પહેલી મુલાકાત હતી હાર્દિક સૌથી પહેલાં કાશી વિશ્વનાથ મંદિર ગયા હતા જ્યાં ભોલે બાબાના આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ તેઓ પહોંચ્યા હતા સંજયનગર સંજયનગરમાં ઘણા સમયથી ત્યાંના જે લાભાર્થીઓ છે તે ઉપવાસ પર બેઠા છે આંદોલનના માર્ગે છે તેમને આવાસો મળ્યા નથી ત્રણ વર્ષ થઈ ગયા છે અને તેને લઈને થોડા સમય પહેલાં જ અમિત ચાવડાએ પણ મુલાકાત લીધી હતી ને હાલ હાર્દિક પટેલે પણ મુલાકાત લીધી છે હાર્દિક પટેલે તમામ જે રહેવાસીઓ છે જે આવાસના લાભાર્થીઓ છે તેમને આશ્વાસન આપ્યું છે કે કોંગ્રેસ પાર્ટી તમારી સાથે ઊભી રહેશે કોંગ્રેસનો એક એક કાર્યકર્તા તમારી સાથે ઊભો રહેશે અને તમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસે આ લડતને ચલાવશે ત્યારબાદ હાર્દિકે એક પત્રકાર પરિષદ પણ કરી હતી અને પત્રકાર પરિષદમાં હાર્દિકે પત્રકારોના જવાબ આપતા ઘણું બધું કહી દીધું હતું સૌથી મોટી વાત હાર્દિકે આજે વડોદરામાં હિન્દુ કાળ પણ રમ્યો છે હાર્દિક એમ તો આખા ગુજરાતમાં ફરે છે અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોના અલગ અલગ મુદ્દા હોય છે ક્યાંક ખેડૂતના મુદ્દા હોય છે તો ક્યાં બેરોજગારીનો મુદ્દો હોય છે પરંતુ વડોદરા એ હિન્દુત્વના નામે ખૂબ જ સંવેદનશીલ છે અને આજે હાર્દિકે સૌથી પહેલાં હિન્દુ કાર્ડ રમી દીધું છે સંજયનગરના જે રહીસો છે તે લોકો જે લાભથી વંચિત છે તો તે લાભ તેમને કેમ મળતો નથી અને હાર્દિકે એટલા સુધી કહી દીધું કે આ સંજયનગરના તમામ લોકો હિન્દુ છે તો પછી હિન્દુના નામે જે સરકારો ચાલે છે તો કેમ આ લોકો બાજુ જોતી નથી હાર્દિકે આ હિન્દુ કાર્ડ કેમ રમ્યો છે રાજનીતિના જાણકારો અને જે લોકો વડોદરાને સમજે છે તેઓ હિન્દુઓની વાત કરતી હોય છે આ સંજયનગર ની અંદર બેઠેલા એ સત્તરસો થી અઢારસો પરિવાર સૌ એ હિન્દુ પરિવાર છે છતાં પણ એ હિન્દુ પરિવારોની ચિંતા હિન્દુ સરકાર કેમ ના કરી શકે હાર્દિક પટેલે આજે પત્રકાર પરિષદમાં જે કોંગ્રેસનો બદલતો સ્વરૂપની પણ ચર્ચા કરી હતી હવે કોંગ્રેસ બદલાઈ છે કે પછી હાર્દિક પટેલ જે કાર્યકારી અધ્યક્ષ બની ગયા બાદ તેઓ હવે કોંગ્રેસને બદલવા માંગે છે તે વાત અલગ છે પરંતુ હાર્દિકે આજે સંજયનગરમાં જનતાના સંબોધન સમયે પણ એક વાત કીધી અને પ્રેસ કોન્ફરન્સમાં પણ એક વાત કીધી આ ખૂબ જ સૂચક વસ્તુ છે કે હવે આ જૂની કોંગ્રેસ નથી હવે આ નવી કોંગ્રેસ છે તો જૂની કોંગ્રેસ કેવી હતી એના વિચારો કેવા હતા એની વિચારધારા કેવી હતી તો શું હવે વિચારધારા પણ કોંગ્રેસની બદલાઈ છે હાર્દિકનું કહેવું છે કે પંડિત જવાહરલાલ નહેરુ અને ગાંધી અને સરદારની જે કોંગ્રેસ હતી હવે તે ભગતસિંહ ની પણ છે એટલે અમે હવે ભગતસિંહને પણ માનીએ છીએ આ જે હાર્દિકના જે શબ્દો છે તે શું કહી જાય છે તે તો હાર્દિક જ જાણે અને સમજનારાઓ સમજી શકે છે કે હાર્દિક કેવા શું માંગે છે જે રીતે આજે હું અહીંયા આવ્યો અને વિરોધ કરીને અમુક ભાજપના લોકો એવું દેખાડવા માંગતા હોય તો કે કોંગ્રેસના લોકો ડરી જશે ઝૂકી જશે એ લોકોને મારો સંદેશ છે કે અમે ગાંધીજીને પણ માનીએ છીએ પંડિત નહેરુને પણ માનીએ છીએ સરદાર પટેલને પણ માનીએ છીએ એ કોંગ્રેસ તો ખરી જ પણ હું જે કોંગ્રેસનો માણસ છું એ કોંગ્રેસ આ ત્રણ મહાનુભાવને તો માને જ છે પણ સાથે સાથે ભગતસિંહને પણ માને છે એટલે મહેરબાની કરીને તમે એવું વિચારતા કે ગાંધીની કોંગ્રેસ છે આ સરદારની કોંગ્રેસ છે આ નહેરુની કોંગ્રેસ ચૂપચાપ સહન કરશે તો એ વાત માનતા નહીં કેમ કે ભગતસિંહને માનવા પણ અમે લોકો છીએ વડોદરા ખાતે સંજયનગરના જે આવાસના લાભાર્થીઓ છે તેમની મુલાકાત બાદ જે પ્રેસ કોન્ફરન્સ હાર્દિક કરી રહ્યા હતા ત્યારબાદ તેમને વડોદરા શહેરમાં તમામ જે સરકારી આવાસ બનાવવામાં આવ્યા છે કોર્પોરેશન દ્વારા તેમની પણ તપાસ થવી જોઈએ તેમણે મુખ્ય પ્રધાનને પણ આના વિશે ટાંકીને કીધું કે મુખ્ય પ્રધાને આના માટે કમિટી બનાવવી જોઈએ અને તપાસ કરવી જોઈએ આમાં

લગભગ પાંચેક લાખ રૂપિયા થાય તો લગભગ સત્તરસો પરિવારોને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન જોડે બાકીના કરોડ રૂપિયા બચી શકે એમ છે છતાં પણ કોર્પોરેશન અને કોર્પોરેશનના માણસો ધારાસભ્યો મંત્રીઓ કેમ ચૂપ છે એ ક્યાંક ને ક્યાંક સમજ પડતી નથી મને ચિંતા અને આશ્ચર્યની વાત તો એ છે કે વડોદરા મહાનગરપાલિકા આ બાબતે મૌન કેમ સેવીને બેઠી છે ચિંતા જેને સૌ પ્રથમ બે હજાર ચૌદમાં માં કરી એવા નરેન્દ્રભાઈ કેમ ચૂપ બેઠા છે શું એવું છે કે ગરીબ લોકો છો એ પરિવારો બાબતે ચાહે મંદીની વાત હોય મોંઘવારીની વાત હોય શિક્ષણની વાત હોય રોજગારીની વાત હોય વેરા બિલની વાત હોય કે આવાસના નામે જે વડોદરાની અંદર સ્કેમ્પ થયા છે હું મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે વડોદરાની અંદર તમામ આવાસની ક્યાંક ને ક્યાંક તપાસ કમિટી બેસાડવી પડે વીસ વીસ પચીસ પચીસ હજાર કરોડ રૂપિયાના સ્કેમ થયેલા છે તો આ તમામ મુદ્દાઓને લઈને અમે લોકો લડીશું વડોદરામાં જે મહાદેવના દર્શન કર્યા બાદ સંજયનગર જઈને જ્યારે પત્રકાર પરિષદ કરવા હાર્દિક બેઠા હતા ત્યારે તેમણે અનેક વખત કીધું છે કે હવે આંદોલનની સાથે સાથે સમસ્યાનું સમાધાન પણ કોંગ્રેસ બતાવશે સૌથી પહેલાં જ્યારે હાર્દિક પાસના આગેવાન તરીકે પાટીદાર અનામત આંદોલનમાં આવ્યા હતા ત્યારે તેઓ આંદોલનકારી હતા પરંતુ હવે તેઓ રાજકારણી થઈ ગયા હોય તેવું તેમની વાતોથી સ્પષ્ટ લાગે છે હવે માત્ર આંદોલન નહીં પણ હવે કોંગ્રેસ સમાધાન પણ બતાવશે સમસ્યાનું સમાધાન કોંગ્રેસ બતાવશે આ કેવું છે હાર્દિકનું હવે આંદોલનના માર્ગે નહીં પરંતુ સમાધાનના માર્ગે કોંગ્રેસ જશે અને રાજ્ય સરકારને

કે જો સંજયનગરના ફ્લેટો જે છે એ જાતે કોર્પોરેશન બાંધે તો બારસો કરોડનો કોર્પોરેશનને ફાયદો થાય તો એવી જ રીતે અમે ગુજરાતની અંદર જે સમસ્યાઓ છે એનું સમાધાન આપીશું કે રોજગારી આવી રીતે ખતમ થઈ શકે સારી સ્કૂલો આવી રીતે બનાવી શકાય ગાયકવાડ જેવા મહાન સ્ટેટોએ તમને આટલી બધી પોતાની મિલકતો આપી છે એની અંદર તમે સારી સ્કૂલો બાંધો સારી કોલેજો બાંધો સારા દવાખાનાઓ બાંધો કહેવાની વાત ફક્ત વિરોધની રાજનીતિ અમે નહીં કરીએ સમસ્યાના સમાધાનની રાજનીતિ કરીશું અને આવનારા દિવસની અંદર તાલુકા જિલ્લા હોય કોર્પોરેશન હોય કે પેટા ચૂંટણી હોય કે બે હજાર બાવીસની ચૂંટણી હોય બે તૃતીયાંશ બહુમત સાથે અમે સરકાર બનાવીશ હું એક વાત તો બહુ સ્પષ્ટ કહું છું અને ત્યાં આંદોલનકારીઓને પણ કહીને આવ્યો છું એમની ટીમને પણ કહીને આવ્યો છું કે અમે લોકો જે પણ આંદોલનમાં પડ્યા છીએ એ આંદોલનને સફળ કરવાના હેતુથી જ આવ્યા છીએ તમારા જે આંદોલન છે સંજયનગરનું જે આંદોલન છે ત્યાંના રહેવાસીઓનું જે આંદોલન છે એ આંદોલન સફળ ન થાય ત્યાં સુધી વડોદરા શહેર કોંગ્રેસ ટીમ આ આંદોલનનો પૂરેપૂરો સહયોગી બનીને રહેશે આપે જોયું કે હાર્દિક પટેલે આજે વડોદરામાં સંજયનગરની મુલાકાત બાદ જે પત્રકાર પરિષદ કરી હતી તેના આ મુદ્દાઓ હતા આ મુદ્દાઓથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે હાર્દિક એક નવી વિચારધારા સાથે કોંગ્રેસમાં આવ્યો છે અને તે કોંગ્રેસની વિચારધારાને બદલી નાખશે તેવું પણ તેનામાં આત્મવિશ્વાસ છે હવે જોવાનું એ રહેશે કે હાર્દિક કોંગ્રેસમાં આવ્યા બાદ કોંગ્રેસની એ જૂની નીતિ સાથે ચાલે છે કે પછી ગુજરાતમાં હાર્દિક એક નવી નીતિ સાથે જો મેદાનમાં આવે છે તો તેની અસર ગુજરાતમાં કોંગ્રેસને આનાથી કેટલો લાભ મળે છે આજે અનેક મુદ્દાઓ પર હાર્દિકે વાત કરી છે પરંતુ જે કોંગ્રેસને કોંગ્રેસને જે બદલવાની તેમણે વાત કરી છે જૂની કોંગ્રેસ અને નવી કોંગ્રેસ આ તો કોંગ્રેસના નેતાઓ જ બતાવી શકાય છે કે જૂની કોંગ્રેસમાં શું સમસ્યા હતી કે જે હવે હાર્દિક નવી કોંગ્રેસ બનાવવા જઈ રહ્યા છે